એજ્યુકેશન ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 14 આંકડાશાસ્ત્ર, જેની અંદર આપણે અભ્યાસ કરી રહ્યા છીએ સ્વાધ્યાય 14.2. એમાં આજે આપણે જોઈશું દાખલા નંબર 3. દાખલા નંબર 3 જેમાં આપણને કહેવામાં આવ્યું છે કે નીચેની માહિતી એક ગામના 200 કુટુંબો માટે તેમના ઘર ચલાવવા માટે કુલ માસિક ખર્ચનું આવૃત્તિ વિતરણ દર્શાવે છે. કુટુંબોના માસિક ખર્ચનો બહુલક શોધો તથા કુટુંબોના માસિક ખર્ચનો મધ્યક શોધો. અહીંયા 200 કુટુંબની વાત છે, એટલે કુટુંબની સંખ્યા કુલ સંખ્યા છે આપણને 200 આપેલી છે. એનો માસિક ખર્ચ છે કે 1000 થી 1500 રૂપિયા જેનો મહિનાનો ખર્ચ આવતો હોય એવા 24 કુટુંબો છે. એવી જ રીતે માહિતી આપી છે કે 4500 થી 5000 જેવા ખર્ચ આવતો હોય એવા કુટુંબની સંખ્યા કેટલી છે? 7. તો આ માહિતી આપી છે, માહિતીનો આપણે બહુલક પણ મેળવવો છે અને માહિતીનો મધ્યક પણ મેળવવો છે. તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ માહિતીનો બહુલક મેળવવો હોય તો સૌથી પહેલી જરૂરિયાત કોની ઊભી થાય? તો કે બહુલકીય વર્ગની. બહુલકીય વર્ગ કોને કહીએ છીએ આપણે? તો કે બહુલકીય વર્ગ માટે જોવાનું સૌથી મોટી આવૃત્તિ. અહીંયા જોઈ શકીએ છીએ કે સૌથી મોટી આવૃત્તિઓમાં 24, 40, 33, 28, 30, 22, 16, 7 છે. તેમાં સૌથી મોટી આવૃત્તિ કઈ છે? તો કે 40 છે. અને જો સૌથી મોટી આવૃત્તિ 40 હોય તો બહુલકીય વર્ગ કયો કહેવાય? તો કે 40 ની સામેનો વર્ગ, એટલે કે 1500 થી 2000, એ આપણા માટે થશે બહુલકીય વર્ગ. બરાબર. બહુલકીય વર્ગની જે આવૃત્તિ છે એને આપણે F1 કહીએ છીએ. એની ઉપરના વર્ગની આવૃત્તિને F0 અને પછીના વર્ગની આવૃત્તિને F2 કહીએ છીએ. બરાબર. તો સૌથી પહેલું કામ આપણે શું લખીશું અહીંયા? બહુલકીય વર્ગ બરાબર કયો થયો? 1500 થી 2000, એ આપણા માટે બહુલકીય વર્ગ છે. બહુલકીય વર્ગની અધસીમા જેને આપણે L કહીએ છીએ, કેટલા થશે? 1500. બહુલકીય વર્ગની આવૃત્તિ જેને F1 કહીએ છીએ, જે 40. બહુલકીય વર્ગની આગળના વર્ગની આવૃત્તિ જેને F0 કહીએ છીએ, 24. બરાબર. એવી જ રીતે બહુલકીય વર્ગની પછીના વર્ગની આવૃત્તિ જેને F2 કહીએ છીએ, 33. અને H સમાન વર્ગ લંબાઈ કેટલી છે? 1500 થી 1000 બાદ કરો એટલે કેટલા આવશે? તો કે 500. તમામ વસ્તુ મળી ગઈ. હવે સૂત્ર મૂકવાનું, Z બરાબર L પ્લસ કૌંસમાં F1 માઇનસ F0 ના છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. બરાબર. સૂત્ર આવડતું હોય તો આ કિંમતો ઓટોમેટિક આપણને કોષ્ટક પરથી મળી ગઈ છે. કિંમત આપણે મૂકી દઈએ તો ઇઝ ઇક્વલ ટુ L 1500 વત્તા કૌંસની અંદર F1 40 માઇનસ F0 24 ના છેદમાં 2F1 F1 ગુણ્યા 2 એટલે 40 દુ 80 માઇનસ F0 એટલે 24 ને માઇનસ F2 એટલે 33 ગુણ્યા H. H બરાબર કેટલા છે અહીંયા? 500. બરાબર. સાદુરૂપ આપીએ તો આપણને મળશે Z બરાબર 1500 પ્લસ 40 માંથી 24 બાદ કરીએ તો 40 માંથી 24 બાદ કરશો એટલે કેટલા આવશે? 16. 16 ગુણ્યા 500 બરાબર. અને એને ભાગ્યા 80 માંથી 24 બાદ કરો અને એમાંથી 33 બાદ કરો તો કેટલા આવશે? 23 આવશે. એટલે આપણને ઉપર મળશે 16/23 અને ગુણ્યા 500. તો ઇઝ ઇક્વલ ટુ અહીંયા 1500 વત્તા 16 ગુણ્યા 500 કરીએ. બરાબર. 16 × 5 = 80 અને બીજા બે મિનિટ એટલે 8000. 8000 / 23 કરીએ તો આપણને જવાબમાં મળશે 347.83. 347.83. બરાબર. સરવાળો કરો તો 1500 × 300 = 1847.83. એનો મતલબ થયો આપેલી માહિતીનો બહુલક કેટલો કહેવાશે? 1847.83 કહેવાશે. બરાબર. તો એનો મતલબ એવો થયો કે 1847.83 જેવો માસિક ખર્ચ હોય એવા કુટુંબોની સંખ્યા સૌથી વધારે જોવા મળે છે. હવે આ જ માહિતીનો આપણે મધ્યક પણ શોધવો છે. તો આપણે જાણીએ છીએ કે વર્ગ અને આવૃત્તિ આપી હોય ત્યારબાદ આપણે મધ્યક મેળવવો હોય તો સૌથી પહેલું કામ શું કરવું પડે? તો કે એના માટે XI મેળવવો પડે. XI એટલે શું? તો કે મધ્ય કિંમત. તો એના માટે આ વર્ગ છે અને આ આવૃત્તિ છે જેને આપણે FI વડે દર્શાવીએ છીએ. બરાબર. XI XI એટલે આપેલા વર્ગની મધ્ય કિંમત. કેવી રીતે મળે? અધસીમા વત્તા ઉધ્વસીમા બંનેનો સરવાળો કરી ભાગ્યા કેટલા કરવાના? 2. તો 1000 અને 1500 નો સરવાળો કરો તો 1000 અને 1500 નો સરવાળો થશે 2500. 2500 / 2 કરશું એટલે આપણે કેટલા મળશે? 1250. ત્યારબાદ વર્ગ લંબાઈ કેટલી છે? 500. તો દરેક વખતે સરવાળો / 2 કરવાની જરૂર નથી, 500 500 કરતા જઈએ.
તો 1200 ને 500 1700 1750 બરાબર 1700 ને દરેક માં 500 ઉમેરતા જાય એટલે 2250 2750 3250 3750 4250 અને એમાં 500 ઉમેર એટલે 4750 અહીં આવશે ડેસ FI અને XI બંનેના આકાર મોટા એટલે આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરીએ વર્ગ લંબાઈ સમાન હોય એટલે આપણે મોટા ભાગે પદ વિચલનની રીતનો જ ઉપયોગ કરીશું એનું સૂત્ર છે XI - A / H અહીંયા A આપણે ધારવાનો છે A એટલે ધારેલો મધ્ય આપેલા અવલોકનોમાંથી ગમે તેને આપણે ધારી શકીએ પરંતુ આપણે એવો ટાર્ગેટ રાખીએ બને ત્યાં સુધી મધ્યમાં આવતો એવું રાખીએ ધારો કે 2750 ને આપણે ધારી લઈએ A તો જ્યાં A ધારેલો હોય ત્યાં 0 પર -1 -2 -3 છે +1 2 3 અને 4 અહીંયા આવશે ડેશ બરાબર FI નો અને UI નો ગુણાકાર જેમ કહે છે આપણે FI UI 24 × 3 તો 4 તેરી 12 નો કવરો વધી 1 3 2 6 ને 7 24 તેરી 72 -72 40 2 80 33 1 33 28 × 0 0 30 1 30 22 2 44 16 તેરી 48 અને 7 6 28 આ બધાનો સરવાળો કરીએ જેને આપણે કહીએ છીએ સિગ્મા FI UI એના માટે પહેલું કામ શું કરીએ છીએ ધન સંખ્યાનો સરવાળો 8 ને 16 16 ને 4 20 ને 16 બધી 2 3 5 ને 4 9 4 13 14 ને 15 એટલે 150 માઈનસ 3 ને 2 5 7 ને 17 ને 15 ને 3 18 150 માઈનસ 185 એટલે કે આવશે માઈનસ 35 ફોર્મ આપણે સિગ્મા FI UI કેટલો મળે છે માઈનસ 35 હવે સિગ્મા FI UI મળી ગયો આપણે મધ્યક મેળવવો છે તો એનું સૂત્ર શું છે x બાર બરાબર a પ્લસ સિગ્મા FI UI ના છેદમાં સિગ્મા FI ગુણ્યા h તો a આપણે ધાર્યો છે 2750 વત્તા સિગ્મા FI UI કેટલો મળ્યો આપણને માઈનસ 35 ના છેદમાં સિગ્મા FI એટલે કુલ આવૃત્તિ 200 અને વર્ગ લંબાઈ અહીં સમાન છે કેટલી છે 500 બે મિંડા કેન્સલ 2750 પ્લસ માઇનસ માઇનસ 35 ગુણ્યા 5 અને જે જવાબ આવે એને ભાગ્યા કેટલા કરીએ આપણે 2 તો આપણને કેટલો જવાબ મળશે તો કે આપણને મળશે 87.5 તો મળશે 87.5 તો 2750 માઇનસ આપણે 87.5 કરીએ તો આપણને કેટલા મળશે તો કે 2662.50 એટલે મળશે 2662.5 અથવા 50 લખો તો પણ ચાલે તો અહીંયા મધ્યક છે શું દર્શાવે છે તો એ એવું કહેવા માંગે છે કે આ જે 200 કુટુંબ છે કે 200 કુટુંબની સરેરાશ આવક કેટલી છે અહીંયા આપણને ખર્ચ આપેલો છે એટલે સરેરાશ ખર્ચ કેટલો છે તો કે 2662.5 રૂપિયા જેટલો એવરેજ ખર્ચ થાય છે દરેક કુટુંબનો જ્યારે બહુલક એવું દર્શાવે છે કે 1847.83 રૂપિયા ખર્ચ થતો હોય એવા કુટુંબોની સંખ્યા અહીંયા સૌથી વધારે છે તો આ બહુલક અને મધ્યકનું અર્થઘટન કેવું કહેવાશે બરાબર ત્યારબાદ આપણે જોઈએ દાખલા નંબર 4 જેમાં આપણને એ પૂછે તો દાખલા નંબર 4 બરાબર ધ્યાનથી જોઈએ એમાં એવું કહે છે કે નીચેનું વિતરણ ભારતની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રાજ્યવાર શિક્ષક વિદ્યાર્થી ગુણોત્તરનું આવૃત્તિ વિતરણ આપે છે આ માહિતીનો બહુલક અને મધ્યક શોધો બંને માપવાનું અર્થઘટન પણ કરો હવે અહીંયા કીધું છે પ્રતિ શિક્ષક વિદ્યાર્થીઓની સંખ્યા અને સામે રાજ્યો અથવા કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા આપી છે કે જ્યાં પ્રતિ શિક્ષક વિદ્યાર્થીની સંખ્યા 15 થી 20 હોય એવા પ્રદેશો કેટલા છે 3 એવી માહિતી આપી છે કે જ્યાં 50 થી 55 જેટલા પ્રતિ શિક્ષક વિદ્યાર્થી હોય એવા રાજ્યોને અથવા પ્રદેશોની સંખ્યા કેટલી છે તો કે 2 બરાબર અહીંયા પણ મધ્યક અને બહુલક બંને આપણે મેળવવાનું છે બંનેના માપનું અર્થઘટન કરીને પણ આપણે કહેવાનું છે તો સૌથી પહેલા તો આજે કોઈ તે વર્ગ સામે જે હોય તે આવૃત્તિ અને FI કહીએ છે કુલ સરવાળો કરો તો 8 ને 3 11 ને 9 20 30 ને 35 એટલે સિગ્મા FI આપણને અહીંયા આવ્યો છે 35 હવે પહેલું કામ શું કરીએ આપણે બહુલક મેળવવાનું બહુલક મેળવવા માટે કોની જરૂર પડે તો કે સૌથી મોટી આવૃત્તિ અહીંયા સૌથી મોટી આવૃત્તિ કઈ છે 10 10 ની સામેનો વર્ગ એટલે 30 થી 35 જેને આપણે શું કહીએ છે બહુલકીય વર્ગ કયો થયો 30 થી 35 બરાબર તો L એટલે બહુલકીય વર્ગ ની 10 માં 30 એની સામેની આવૃત્તિ F1 ઉપર F0 નીચે F2
F1 is equal to મળશે 10, F0 મળશે 9, F2 બરાબર 3 અને H H એટલે સમાન વર્ગ લંબાઈ કેટલી છે 20 માંથી 15 જાય તો 5 બરાબર. હવે બહુલક નું સૂત્ર આપણે આવડે છે, શું સૂત્ર છે તો કે Z બરાબર L પ્લસ કૌંસમાં F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H સાદુરૂપ આપી L L કેટલો છે અહીંયા 30 વત્તા કૌંસમાં F1 માઇનસ F0 એટલે 10 માઇનસ 9 ના છેદમાં 2F1 10 2 20 માઇનસ F0 9 માઇનસ F2 3 ને ગુણ્યા H એટલે 5 ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે 30 વત્તા 10 માંથી 1 જાય 9 જાય તો 1 9 ને 3 12 20 માંથી 12 જાય તો 8 ને ગુણ્યા 5 એટલે આપણે કરીએ 5 એકા 5 5 ભાગ્યા 8 જો 5 ભાગ્યા 8 કરો એટલે 0.25 આવશે એટલે આવશે 0.25 30 વત્તા 0.25 એટલે કે 30.25 બરાબર. આનું જે સાદુરૂપ છે એનું થશે 0.25 થશે મધ્યક મેળવવા માટે વર્ગ અને આવૃત્તિ આપી હોય તો પહેલું કામ xi ની જરૂર પડશે. xi એટલે મધ્યક કિંમત. 15 અને 20 નો સરવાળો કેટલો થાય? 20 ને 10 30 ને 5 35 35 ભાગ્યા 2 17 2 34 ને 5 એટલે 17.5. અહીંયા પણ વર્ગ લંબાઈ કેટલી છે? 5 5 ની તો 5 5 ઉમેરતા જઈએ 17 ને 5 22 22 ને 5 27 27 ને 5 32 32 ને 5 37 37 ને 5 42 42 ને 5 47 47 ને 5 52 અહીંયા આવશે ડેશ. તો સેમ વસ્તુ અહીંયા xi માટે પણ xi ના આંકડા પોઈન્ટ માં છે, સામે આવૃત્તિ છે, એના આંકડા પોઈન્ટ મોટા છે બરાબર. તો આપણે અહીંયા એ ધારી લઈએ અને પદ વિચલન ની રીતનો ઉપયોગ કરીએ તો એ કોને ધારીએ? ધારો કે આ મોટી આવૃત્તિ સામે હતો આને 32.5 ધારી લઈએ એ બરાબર. અહીંયા પણ જરૂર પડશે ui ui નું સૂત્ર છે xi માઇનસ એના છેદમાં h જ્યાં એ ધારીએ ત્યાં 0 માઇનસ 1 માઇનસ 2 માઇનસ 3 1 2 3 ને 4 અહીંયા આવશે ડેશ અહીંયા નાના આંકડા. હવે આ fi નું ui નું ગુણાકાર જેને આપણે કહીએ છીએ fi ui 3 3 9 8 2 16 9 1 9 માઇનસ 10 ગુણ્યા 0 0 3 1 3 2 ગુણ્યા 0 0 3 ગુણ્યા 0 0 4 2 8 સિગ્મા fi ui 8 ને 3 11 11 માઇનસ 9 9 18 ને 24 નો ચોગડો વધી 2 ને 3 એટલે કે 34. 11 માંથી 34 બાદ કરો તો માઇનસ માં જવાબ આવશે 4 માંથી 1 જાય તો 3 ને 3 માંથી 1 જાય તો 2 એટલે કે માઇનસ 23 આપણને જવાબ મળશે. હવે મધ્યક મેળવવો છે તેનું સૂત્ર x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui ના છેદમાં સિગ્મા fi ગુણ્યા h. એ કેટલો છે? તો કે આપણે ધારો છે 32.5 પ્લસ માઈનસ પ્લસ સિગ્મા fi ui માઈનસ 23 સિગ્મા fi 35 અને f 5 5 7 35 એટલે આપણને મળશે 32.5 ને પ્લસ માઈનસ માઈનસ. હવે આપણે કરીએ 23 ભાગ્યા 7 તો 23 ભાગ્યા 7 તમે કરશો તો આપણને કેટલો જવાબ મળશે? તો કે 3.3 કેટલો મળશે? 3.3 અને 3.3 32.5 માંથી 3.3 બાદ કરો એટલે કેટલા મળશે આપણને? 32 માંથી 3 જાય એટલે 29 ને 5 માંથી 3 જાય એટલે 2 એટલે કે x બાર બરાબર આપણને મળે છે 29.2. તો એનો મતલબ શું થયો? હવે એનું અર્થઘટન આપણી પાસે માંગ્યું છે તો અર્થઘટન આપણે કરીએ તો આ x બાર મધ્યક શું બતાવે છે કે પ્રતિ શિક્ષક વિદ્યાર્થીની સંખ્યા એવરેજ કેટલી છે? તો કે 29.2 છે બરાબર. જ્યારે આ બહુલક શું બતાવે છે? 30.25. તો કે 30.25 પ્રતિ શિક્ષક વિદ્યાર્થીની સંખ્યા હોય એવા શિક્ષકોની પ્રદેશોની સંખ્યા સૌથી વધારે છે બરાબર. તો આને કહેવાશે બહુલક અને મધ્યકનો અર્થઘટન. ઓકે, એટલે કોઈ પણ દાખલો પૂછાય તો આ રીતે ગુજરાતીમાં છેલ્લે અર્થઘટનની બે લીટી લખી દેવાની રહેશે. ઓકે.
ચાલો ત્યારબાદ જોઈએ આપણે દાખલા નંબર 5 જેમાં એવું છે કે નીચે આપેલ આવૃત્તિ વિતરણ વિશ્વના કેટલાક શ્રેષ્ઠ બેટ્સમેનો દ્વારા એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચમાં નોંધાવેલ રનની સંખ્યા આપે છે તો નોંધાવેલ રન 3000 થી 4000 એવો બેટ્સમેન 4 છે એટલે માહિતી આપી છે બરાબર આ માહિતીનો આપણે બહુલક મેળવવો છે અહીંયા ખાલી બહુલક જ મેળવવો છે તો આપણે જાણીએ છીએ સોરી બેટ્સમેનની સંખ્યા બરાબર એના જે બેટ્સમેનોની સંખ્યા છે એ કેટલી છે અહીંયા 4 18 9 7 6 3 1 અને 1 તો બેટ્સમેનની સંખ્યામાં સૌથી વધારે આવૃત્તિ કોની છે તો કે 18 છે મતલબ કે 4000 થી 5000 રન નોંધાવેલો એવો બેટ્સમેન કેટલા છે 18 તો એ જે સામેનો વર્ગ બને છે એને આપણે શું કહીએ છીએ બહુલકીય વર્ગ એની આવૃત્તિને F1 ઉપર F0 નીચે F2 એટલે આપણને અહીંયા મળે છે બહુલકીય વર્ગ બરાબર 4000 થી લઈને 5000 સુધીનો જે વર્ગ છે એ આપણા માટે અહીંયા શું થાય છે બહુલકીય વર્ગ છે બરાબર એટલે બહુલકીય વર્ગની જે અધસીમા છે એને આપણે L કહીએ છીએ L બરાબર 4000 F1 બરાબર 18 F2 બરાબર F0 બરાબર પહેલા લખીએ 4 અને F2 બરાબર 9 અને H એટલે વર્ગ લંબાઈ 3000 થી 4000 એટલે કેટલી છે અહીંયા વર્ગ લંબાઈ તો કે 1000 ની છે બરાબર બહુલકનું સૂત્ર મૂકીએ z બરાબર l + કૌંસમાં f1 - f0 છેદમાં 2f1 - f0 - f2 ગુણ્યા h કિંમત મૂકો l બરાબર 4000 વત્તા f1 f1 એટલે 18 - f0 4 છેદમાં 2f1 18 2 36 - f0 એટલે 4 અને f2 એટલે 9 ગુણ્યા h એટલે કેટલા છે 1000 સાદરૂપ આપીએ તો આપણને મળશે z બરાબર 4000 વત્તા 18 માંથી 4 જાય તો 14 14 ભાગ્યા 9 ને 4 13 36 માંથી આપણે 13 બાદ કરીએ તો 36 માંથી 13 બાદ કરો 6 માંથી 3 જાય તો 3 અને 3 માંથી 1 જાય તો 2 એટલે 23 અને આ ગુણ્યા કેટલા છે 1000 એટલે આપણને મળશે 4000 વત્તા હવે શું કરવું પડશે અહીંયા 14 ભાગ્યા 23 કરીએ જે જવાબ આવે એમાં 0.3 આપણે જમણી બાજુ જઈશું તો 14 ભાગ્યા 23 કરીએ અને જે જવાબ આવે એમાં 0.3 જમણી બાજુ જઈએ તો આપણને મળશે 608.7 કેટલા મળશે 608.7 સરવાળો કરો એટલે કેટલા થાય 4608.7 તો આ રીતે આપણને માહિતીનો બહુલક સરળતાથી મળી જાય છે બરાબર એટલે બહુલક જ્યારે મેળવવાનો હોય ત્યારે બીજી કોઈ વસ્તુની જરૂર પડતી નથી માત્ર વર્ગ અને આવૃત્તિની જરૂર હોય એમાં સૌથી મોટી આવૃત્તિ જોઈ લેવાની બરાબર ત્યારબાદ જોઈએ આપણે દાખલા નંબર 6 તો દાખલા નંબર 6 ની અંદર આપણે કહે છે કે એક વિદ્યાર્થીએ પ્રત્યેક 3 મિનિટનો એવા 100 સમયગાળાઓ માટે રસ્તા પરની એક જગ્યાએથી પસાર થતી ગાડીઓની સંખ્યાનો નોંધ કરી અને તેને નીચે આપેલ કોષ્ટકમાં સંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવી છે માહિતીનો બહુલક શોધો અહીંયા પણ માત્ર માહિતીનો બહુલક જ મેળવવાનો છે ગાડીઓની સંખ્યા અને પ્રત્યેક 3 મિનિટ એવા 100 સમયગાળા માટે નક્કી કરી કે ગાડીઓની સંખ્યા 0 થી 10 ગાડીઓ કઈ હોય એવા સમયગાળાને કેટલા મળ્યા 7 10 થી 20 કઈ હોય એવા 14 એટલે આ આવૃત્તિ આપણને આપેલી છે અહીંયા પણ આપણે શું કરવું છે માત્ર આપેલી માહિતીનો બહુલક નક્કી કરવો છે બરાબર તો અહીંયા 0 થી 10 10 થી 20 એ રીતે આપણને કોષ્ટક આપેલું છે જોઈએ તો સૌથી પહેલું કામ શું નક્કી કરશું સૌથી મોટી આવૃત્તિ કઈ છે 14 સોરી અહીંયા 20 છે તો 20 ની સામેનો જે વર્ગ છે એને આપણે શું કહીએ છીએ બહુલકીય વર્ગ એની આવૃત્તિ f1 ઉપર f0 નીચે f2 બરાબર એટલે આપણે અહીંયા લખીએ બાજુમાં બહુલકીય વર્ગ સૌથી મોટી આવૃત્તિની સામેનો વર્ગ એટલે 40 થી 50 એની અધસીમા એટલે l બરાબર 40 એની સામેની આવૃત્તિ f1 એટલે 20 અને ઉપરના વર્ગની આવૃત્તિ f0 એટલે 12 અને પછીના વર્ગની આવૃત્તિ f2 એટલે 11 અને વર્ગમાં h કેટલી છે અહીંયા 10 બહુલકનું સૂત્ર મૂકીએ છીએ z બરાબર l + કૌંસમાં f1 - f0 છેદમાં 2f1 - f0 - f2 ગુણ્યા h is equal to l તો l કેટલો છે અહીંયા 40 વત્તા f1 20 - f0 5 છેદમાં 2f1 એટલે 20 2 40 - f0 એટલે 12 અને માઇનસ એફ ટુ એટલે 11 ગુણ્યા એચ તો કે 10 ઇઝ ઇક્વલ ટુ 40 વત્તા 20 માંથી 12 જાય તો 8 છેદમાં
આપણને કેટલું મળશે? 4 પોઈન્ટ સમથિંગ એટલે 4.7. સરવાળો કરો એટલે કેટલા થાય? 44.7. હા, વાપરેલી માહિતીનો બહુલક ઝેડ બરાબર કેટલો મળે છે? 44.7. તો આ રીતે કોઈ પણ માહિતીનો બહુલક મેળવવો હોય તો એની માટે સૌથી મોટી આવૃત્તિ નક્કી કરવાની, એની સામેનો વર્ગ એટલે બહુલકીય વર્ગ, બરાબર, એની અધસીમા L, એની આવૃત્તિ F1, આગળના વર્ગની આવૃત્તિ F0, પછીના વર્ગની આવૃત્તિ F2 નક્કી કરી અને Z બરાબર L + કૌંસમાં F1 - F0 / 2F1 - F0 - F2 / H આ સૂત્રમાં કિંમત મૂકી સાદરૂપ આપો એટલે કોઈ પણ માહિતી આપી હોય એનો બહુલક આપણને સરળતાથી મળી જશે, બરાબર.